નમસ્કાર, ન્યૂઝ એટ સેવનમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. મારું જીવન એ જ મારો સંદેશ એમ કહેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના તેમણે પોતે લખેલા પત્રો, લેખો અને અન્ય લખાણના 100 ભાગોમાં પ્રકાશિત ગ્રંથો ગાંધી આશ્રમને સોંપતા માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ, યુગ પુરુષ ગાંધીની વિચારધારા દરેક યુગમાં અનુસરણીય હોવાનું જણાવ્યું. એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટના અમલમાં ગુજરાત અગ્રેસર હોવાનું જણાવતા કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ અમદાવાદમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ, રાજ્યના એક પણ પરિવારને ઘરના ઘરથી વંચિત નહીં રાખવાનો આપ્યો કોલ. ઇન્દિરા સરકારે લાદેલી કટોકટીને આવતીકાલે પૂર્ણ થશે 42 વર્ષ. કટોકટી અંગે અમદાવાદમાં દિવસભર યોજાયેલ કાર્યશાળાના સમાપન સમારંભમાં વેંકૈયા નાયડુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિ. લોકશાહીના પુનઃસ્થાપન માટે લડત આપનારા વિલ્લાઓનું કર્યું સન્માન. પ્રસાર ભારતીના ચેરમેન એ સૂર્યપ્રકાશના પુસ્તકનું વિમોચન. વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી સામે ખુલ્લી નારાજગી. ગાંધીનગરમાં બોલાવ્યું સમર્થકોનું સંમેલન. દીર્ઘ અનુભવને અવગણીને પોતાને સાઇડલાઇન કરવાનો કર્યો આક્ષેપ. સમગ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. ભરૂચના વાલિયા પંથકમાં ભારે વરસાદથી કિમ નદીમાં પૂર. નર્મદા જિલ્લામાં મેઘતાંડવથી કેટલાય ગામો સંપર્ક વિહોણા, ખેતરો જળબંબાકાર. યુદ્ધના ધોરણે શરૂ કરાયું રાહત કાર્ય. પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતીએ અમદાવાદ દૂરદર્શન અને આકાશવાણીની લીધી મુલાકાત. ડિજિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શકોના પ્રતિભાવો મેળવી એ મુજબના કાર્યક્રમો દ્વારા લોકપ્રિયતા સર કરવાનું આયોજન હોવાનું જણાવ્યું. અમદાવાદમાં આવતીકાલે નીકળનારી ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા માટે તમામ તૈયારીઓ સંપન્ન. આજે થયેલા રથ પૂજન સાથે કાઉન્ટડાઉન શરૂ. ભગવાનના સોનાના વેશના દર્શનનો ભક્તજનોએ ભારે શ્રદ્ધાથી લીધો લાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પોર્ટુગલ, અમેરિકા અને નેધરલેન્ડના પ્રવાસે. યાત્રાના પ્રથમ તબક્કામાં પહોંચ્યા લિસ્બન. પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા સાથે યોજી દ્વિપક્ષીય બેઠક. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના વિદેશ પ્રવાસના પહેલા તબક્કામાં પોર્ટુગલ પહોંચીને પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટાને મળ્યા હતા, જ્યાં તેઓ પોર્ટુગલની રાજધાની લિસ્બન ખાતે પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા સાથે દ્વિપક્ષીય બેઠક યોજીને આતંકવાદ વિરુદ્ધ લડાઈ, રણનીતિક ભાગીદારી અને બંને દેશોના આર્થિક સંબંધો અંગે ચર્ચા હાથ ધરી. પ્રધાનમંત્રી મોદીના પોર્ટુગલ પ્રવાસને પરિણામે બંને દેશો વચ્ચે આર્થિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં કરાર પર હસ્તાક્ષર થવાની આશા સેવાઈ રહી છે. પોર્ટુગલના પ્રવાસ બાદ બીજા તબક્કામાં પ્રધાનમંત્રી 25 અને 26 જૂને 2 દિવસીય અમેરિકાના પ્રવાસે જશે, જેને પરિણામે બંને દેશોના વ્યવસાયિક સંબંધો વધુ મજબૂત બનશે. અમેરિકા પ્રવાસ બાદ પ્રધાનમંત્રી મોદી 27 જૂને નેધરલેન્ડ જશે. સંસદનું ચોમાસું સત્ર આગામી 17મી જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે તેવી માહિતી ગૃહમંત્રી રાજનાથસિંહની વડપણ હેઠળની સંસદીય બાબતોની કેબિનેટ કમિટીએ આપી હતી. લોકસભાના સભ્ય વિનોદ ખન્ના અને રાજ્યસભાના સભ્ય પલ્લવી રેડ્ડીના નિધનના કારણે સંસદ સત્ર પહેલા દિવસે કાર્ય નહીં કરે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન સંસદ સત્રના પહેલા દિવસે એટલે કે 17મી જુલાઈના રોજ યોજાશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ એવું વ્યક્તિત્વ છે જેના માટે જેટલું જાણીએ અભ્યાસ કરીએ તેટલું ઓછું છે. ત્યારે ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન લખેલા પત્રો, લેખો, અન્ય લખાણો વગેરે કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી રૂપે 100 વોલ્યુમમાં પ્રકાશિત થયા છે. એટલું જ નહીં, ગાંધીજીનું સમગ્ર જીવન પણ ડિજિટલાઇઝ થઈ ગયું છે. આ 100 ગ્રંથોને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ સાબરમતી આશ્રમને સોંપ્યા. મહાત્મા ગાંધીના જીવન કાર્યને ઇતિહાસબદ્ધ કરતા કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીના 100 ગ્રંથ સાબરમતી આશ્રમને અર્પણ કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુ અમદાવાદ પહોંચતા અનેક ગાંધીવાદી વિદ્વાન અહીં હાજર હતા. માહિતી પ્રસારણ મંત્રાલયના પબ્લિકેશન્સ ડિવિઝન, નવજીવન પ્રેસ તથા ગુજરાત વિદ્યાપીઠની સહિયારી મહેનતથી બાપુની જીવનયાત્રાના તમામ પડાવ ગ્રંથસ્થ થયા છે. બાપુ જેવા મહામાનવને સમજવા માટે ભવિષ્યની પેઢીને જે વારસો સોંપાયો તેને તૈયાર કરતા 38 વર્ષ લાગ્યા હતા. માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ ગ્રંથ સંપુટ અર્પણ કરતા કહ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામનું એપીસેન્ટર રહેલા સાબરમતી આશ્રમ પાસે આ ગ્રંથ આવતા અનેક અભ્યાસુને ખપમાં આવશે.
And then when you visit a place where a great man, great saint or a great person has lived, you get inspiration. You go back to the memories and that you get inspiration. इसलिए मैंने कहा है और आज सचमुच में हमारा विभाग ने जो ये पुस्तक छपाया 100 volumes उसको आज मैं यहाँ साबरमती आश्रम को अर्पित करने के लिए आया हूँ। गांधी वारसानु जतन करवा माटे कलेक्टेड वर्क्स ऑफ महात्मा गांधी प्रोजेक्ट हेठळ थयेला काम ने दुर्लभ साहित्य गणावता श्री नायडूए अग्रणी प्रादेशिक भाषा में तेनु प्रकाशन करवा तैयारी दाखवी हती। I suggest to my ministry publication division not only English and Hindi, we should bring them in all Indian languages. I don't call them as regional languages because they are the mother languages, they are the national languages. English came subsequently. Hindi became Rashtra Bhasha subsequently. But the original languages, Telugu, Tamil, Kannada, Malayali, Marathi, Gujarati, Assami, Punjabi, बहुत भारतीय भाषा है. सचमुच में भाषा और भावना एक साथ चलते हैं. अपना भावना को व्यक्त करने के लिए भाषा भी बहुत जरूरी है. इसलिए अपना मातृभाषा में लोग पढ़े ये बहुत जरूरी है. वर्तमान समय की तमाम समस्या नो उपाय बापू ना जीवन उपदेश माथी मळी रहेतो होवानी वात श्री नायडू ए करी हती. गांधी जी टीचिंग्स प्रीचिंग्स आर एटर्नल इन नेचर, दे आर इमोर्टल. एनी टाइम एनी सिचुएशन एनी प्रॉब्लम एनी चैलेंज एनी सेक्शन देयर इज एन आंसर इन गांधी जीस लाइफ. महात्मा गांधी नू धार्मिक आचरण कोई ने क्यारे संकुचित लाग्यू नथी तेम कहता श्री नायडू ए जीवन शैली मा बापू नी वात आत्मसात करवा कह्यू हतू. व्हाट गांधी जी सेड इज नॉट अबाउट रिलीजन. ऑफ कोर्स ही प्रैक्टिस रिलीजन, दैट्स डिफरेंट मैटर. बट व्हाट ही टॉट ऑल ऑफ अस इज द रिच कल्चर हेरिटेज व्हिच आवर पीपल हैव लिव्ड फॉर एजेस टुगेदर एंड देन गिव टू अस. जो आदिकाल से वेद काल से पुराण काल से हमारे पूर्वजों ने जिया और दिया और विरासत में हमको मिला, उसी संस्कृति और उसी जीवन पद्धति को कायम रखना बहुत जरूरी है. साबरमती आश्रम की परंपरा प्रमाण योजना सादगी भरिया कार्यक्रम में कार्तिकीय साराभाई, दीनाबेन पटेल, अनामिक शाह, त्रिदीप सुहद तथा इलाबेन भट्ट हाजर था. 100 ग्रंथनो संपुट मळता साबरमती आश्रमनुं पुस्तकालय वधु समृद्ध बन्युं होवानी वात सौ करता हता. दूरदर्शन समाचार अमदावाद. અમદાવાદની મુલાકાતે આવેલા વેંકૈયા નાયડુએ અમદાવાદમાં સ્માર્ટ સિટી હેઠળ આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લઈ પરવડી શકે એવા રહેઠાણ નિર્માણમાં ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ બાંધકામ ઉદ્યોગ માટે ટોચની સંસ્થા ગણાતી ગાહેડ અને ક્રેડાઈ દ્વારા આયોજિત પ્રોપર્ટી શોનો મંગળ પ્રારંભ કરાવી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગુજરાતની પ્રગતિ ઉત્તમ હોવાનું કહ્યું હતું. દરેક પરિવાર પાસે પોતાની માલિકીનું મકાન હોય તેવી દૂરંદેશીનો અમલ કરતા સૌથી વધુ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ થયા હોવાનું તેમણે કહ્યું હતું. મોદી સરકારે વિકાસનું વિઝન દેશ સામે રજૂ કરી નવા કીર્તિમાન સ્થાપિત કરવાની અનેક સિદ્ધિ તેમણે વર્ણવી હતી. पूरा देश में एक आमूलाग्र परिवर्तन आना चाहिए. हर एक क्षेत्र में, हर एक विभाग में, हर एक काम में परिवर्तन आना. और इसलिए प्रधानमंत्री जी ने कहा देश में पूरा परिवर्तन आना चाहिए. सोच में परिवर्तन, व्यवहार में परिवर्तन, काम करने में परिवर्तन, अधिकार देने में परिवर्तन, सब में परिवर्तन होना चाहिए. इसलिए मैं सबसे पहले मुख्यमंत्री को इस विषय में ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખીલવણી માટે જરૂરી જંગી મૂડી રોકાણ એફડીઆઈ સ્વરૂપે ભારતમાં મોટા પાયે આવતું થયું તેની પાછળ પ્રધાનમંત્રી મોદીની વ્યક્તિગત શાખ મજબૂત હોવાનું તેમણે કહ્યું હતું. કાળા નાણાંની નાબૂદી અને પ્રમાણિકતાનો જય જયકાર થાય તેવા અનેક પગલાં પૈકી તેમણે વિમુદ્રીકરણને સૌથી નિડર નિર્ણય ગણાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે અમદાવાદની ભાગોળે 7600 હેક્ટર જમીન એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે અનામત રખાઈ છે, જેથી હાઉસિંગ ફોર ઓલ જેવું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થઈ શકે. અમદાવાદમાં બધાને પાકી છત મળે, બધાને ઘરનું ઘર મળે, કોઈ ઘર વગરનો ન હોય, અને રોટલો ને ઓટલો સૌને પ્રાપ્ત થાય. માનનીય વડાપ્રધાનજીનું જે સ્વપ્ન છે
કે 2022 સુધીમાં ભારતમાં કરોડો મકાન બને અને કોઈ મકાન વગરનું ન રહે. રોટી, કપડા, મકાન એ પ્રાથમિક આવશ્યકતા લોકોની પૂરી થાય એ દ્રષ્ટિથી સરકાર આગળ વધી રહી છે. મકાન બાંધકામ ઉદ્યોગનો કાર્યક્રમ વાસ્તવમાં મોદી સરકારની આર્થિક નીતિની સફળતાનું બયાન કરવાનો અવસર બની રહ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઇન્દિરા સરકાર દ્વારા 1975માં લાદવામાં આવેલી કટોકટીને આવતીકાલે 42 વર્ષ પૂર્ણ થશે. અમદાવાદ ખાતે કટોકટી અંગે મેઘ નિર્ઘોષ શીર્ષક હેઠળ સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારના સમાપન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુબ્રમણ્યમ સ્વામી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રસાર ભારતીના ચેરમેન ડોક્ટર એ સૂર્યપ્રકાશજી દ્વારા લિખિત ધી ઇમરજન્સી ઇન્ડિયન ડેમોક્રેસીઝ ડાર્કેસ્ટ અવર નામક પુસ્તકનું વિમોચન કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ ડોક્ટર સૂર્યપ્રકાશજીને શુભેચ્છા પાઠવતો સંદેશ મોકલ્યો હતો, જેને સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મીસાના કાયદા હેઠળ જેલવાસ ભોગવનાર નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઇઝ એન એપ્રોપ્રિએટ લોકેશન ટુ હોલ્ડ ધીસ ઇવેન્ટ. ઇટ વોઝ ફ્રોમ ગુજરાત ધેટ બિગાન ધ નવનિર્માણ મુવમેન્ટ જનવરી 1974 ટુ ડિસલોજ ધ કરપ્ટ એન્ડ ઇનએફેક્ટિવ government of Chimanbhai Patel. Chimanbhai had been hand-picked by Srimati Indira Gandhi at that time. This was 1.5 years before the emergency. There is history. In history, Gujarat always had an important role, be it freedom struggle, be it our unification of India, where Sardar Patel has unified the entire country together, and then where it is now, the unification of the country by all means, economic integration also happening under the leadership of Sri Narendra Bhai Modi. પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતિ તેમજ મેમ્બર ઓફ પ્રસાર ભારતી ફાઇનાન્સ રાજીવ સિંઘે આજે અમદાવાદ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દૂરદર્શન કેન્દ્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. એમણે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના સ્ટુડિયોની મુલાકાત લઈ દૂરદર્શન દ્વારા રજૂ થતા કાર્યક્રમો તેમજ કેન્દ્રની કામગીરીની માહિતી લીધી હતી. આ પ્રસંગે ડીડીજી કમલેન્દ્ર સારભાઈ, દૂરદર્શન કેન્દ્રના પ્રોગ્રામ વિભાગના વડા રૂપાબેન મહેતા, સમાચાર વિભાગના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારી હાજર રહ્યા હતા. શ્રી વેમ્પતિએ ડિજિટલ માધ્યમથી દર્શકોના પ્રતિભાવ મેળવી એ અનુસાર કાર્યક્રમો બનાવવાની વાત કરી હતી. Happy to see the kind of work you're doing here in DD Girnar, especially the live coverage and some of the very interesting documentaries that I got to see. So there's a lot of scope and potential for us to build out this platform that you've created here. I'm sure there are structural challenges, we have to address them, but I see a lot of potential and that gave me a lot of hope. Sir, given your experience in the media and the digital world, how do you see the path for Prasar Bharati to grow and reach out and also to engage people? In one of your tweets you also referred that we have to engage our viewers. Yeah, so we have to do a lot more in terms of using technology, especially digital technology. A lot of our social media activity is one way, it's like a monologue. We have to have conversations with our audience, which also means we've got to listen to what they're saying and then engage them in meaningful interactions where they have a reason to come back to our channel. So be it cricket, be it live coverages, be it any of the entertainment programming, we have to have a mechanism by which there's a two-way conversation with our audience because then we will be more relevant to them and they'll also have the incentive to come back again and again.
વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાગીરી સામે ખુલ્લો બળવો પુકાર્યો છે. આજે ગાંધીનગર ખાતે બોલાવેલા સમર્થકોના સંમેલનને સંબોધતા એમણે જણાવ્યું કે મારા આટલા દીર્ઘ અનુભવને અવગણી અને સાઇડલાઇન કરવામાં આવી રહ્યો છે. પોતાને હરાવવાની કોશિશ પ્રદેશ કોંગ્રેસ દ્વારા જ કરાઈ રહી હોવાનો આક્ષેપ એમણે કર્યો હતો. એમણે કહ્યું કે મારે કોંગ્રેસ હાઈકમાન્ડ શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે પણ આ અંગે વાત થઈ છે અને મારી લાગણી મેં એમના સુધી પહોંચાડી છે. છેક ઇલેક્શન આવે છે તો પણ હોમવર્ક ચાલે, 2-3 વર્ષથી મોટા શહેરોના પદ બાકી હોય, તાલુકા ખાલી હોય, ખાલીનું ખાલી આખું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગમે તે એમને મત ચાલે, ક્યાંક ને ક્યાંક એનું ઉઘરાણું થતું હોય, આ બધું એ આપણને દુઃખ આપે કે આ ન હોય. તમારે સરકાર બનાવી હોય તો બહુ સજાગ રહીને એડવાન્સમાં હોમવર્ક કરવું પડે, કહેવું જોઈએ. પછી ફરી વાંચ્યું કે 57 કોંગ્રેસના સભ્યો છે, બધાને રિપીટ કરવામાં આવશે. મને કોઈ પૂછે તો ખરું કે રિપીટ મારે લડવું છે નથી લડવું? તમે રિપીટ કરવા માટેની બી પદ્ધતિ હોય, વિશ્વાસમાં લઈને કાર્યકર્તાઓને જે ઉમેદવારો હોય એને વિશ્વાસમાં લઈને કરાય. રાજ્યભરમાં મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડકની સાથે સાથે લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર વરસાદ મન મૂકીને વરસ્યો હતો. ભરૂચના વાલિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નજીકમાં પસાર થતી કીમ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. તો વાપીમાં 5.5 ઇંચ અને કપરાડામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે વલસાડમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આણંદ અને નડિયાદ પંથકમાં વસો પલાણા સહિત જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેના પગલે ખેડૂત આલમમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. આ તરફ ડાંગ જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વનાચ્છાદિત તાપી જિલ્લામાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી પડી હતી. તો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરનગર હવેલીમાં પણ વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને 24 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો હતો અને આજે પણ સતત વરસાદ ચાલુ રહ્યો હતો. તો વડોદરામાં પણ આજે દિવસ દરમિયાન વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાર્વત્રિક વરસાદને કારણે ધરતીપુત્રોમાં પાક બચી જવાની ખુશી વ્યાપેલી જોવા મળી રહી છે. નર્મદા જિલ્લામાં ગઈકાલે એક જ રાતમાં 3-4 ઇંચ વરસાદ ખાબકતા રાજપીપળા સહિત સાગબારા અને ડેડિયાપાડામાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ભારે વરસાદને પગલે નાંદોદ તાલુકામાં ઓરી અને નિકોલી ગામ વચ્ચે તેમજ સિસોદરા અને કાંદરોજ વચ્ચેની ખાડીઓમાં ભારે પૂર આવતા આસપાસના ખેતરોમાં 5-5 ફૂટ પાણી ભરાઈ ગયા હતા, તેમજ નાળાઓ છલકાતા ચોતરફ પાણી ફરી વળ્યા હતા. સાથે જ વીજ પુરવઠો ખોરવાતા 26થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા હતા. અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર નીનામાએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં નાંદોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતા ઉદ્ભવેલી સ્થિતિમાં તાત્કાલિક ધોરણે નાળાઓ રિપેરિંગ કરવામાં આવશે અને પૂરના પાણી ઓસર્યા બાદ વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સર્વે કરાવીને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. ખામર ઘાટી તરફના જે વિસ્તાર છે ત્યાંથી થોડું વધારે પાણી આવવાથી અંકલેશ્વર રાજપીપળા જે રસ્તો ચાલી રહ્યો છે કામકાજ, એમાં ડાયવર્ઝનના 4 જેટલા જે બનાવવામાં આવેલા છે ડાયવર્ઝન તે તૂટી ગયા છે. આ 25 જેટલા જે ગામોમાં જવાના રસ્તા ઉપર જે પાણી આવી ગયું છે તે ભારે જે વરસાદ માત્ર 3-4 ઇંચ જેટલો છે એટલે પાણી ઓસરી જતાં તમામ ગામો નો સંપર્ક કરવામાં આવશે અને કોઈ નુકસાન થયું હશે તો ટીમો મોકલી અને તેનું સર્વે કરાવી લેવાય. અમદાવાદમાં આવતીકાલે નીકળનારી ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાની તમામ તૈયારીઓ સંપન્ન થઈ ગઈ છે. આજે ભગવાન જગન્નાથને સોનાથી સજાવવામાં આવ્યા હતા. સોના વેશમાં પ્રભુના દર્શનનો હજારો ભક્તોએ ભાવથી લાવો લીધો હતો. આજે કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાનના રથનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાજિયા કમિટીના સભ્યોએ પણ ઉપસ્થિત રહી કોમી એખલાસનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તેમજ મંદિર પરિસરમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભજન મંડળી નૃત્ય મંડળી અને આદિવાસી નૃત્યનો પણ લાભ લીધો હતો. ખાસ શણગારાયેલા ગજરાજો પણ રથયાત્રાની આગેવાની લેવા જાણે તૈયાર છે. એક મહિના સે સજા રહે તૈયાર કર રહે પહેલ મરામત કર રહે
સુરત ખાતે અષાઢી બીજના પાવન દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાને ગણતરીના કલાકો બાકી રહ્યા હોય તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સુરત શહેરના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરથી ભગવાન નગરચર્યા કરવા નીકળશે ત્યારે 50,000થી પણ વધુ ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. આ વખતે રથયાત્રા માટે ખાસ 20 ફૂટના રથને રંગબેરંગી રંગોથી શણગારીને મહામંત્ર જાપના શ્લોકો લખવામાં આવ્યા છે. તો પ્રસાદમાં 1,000 કિલો બુંદી અને 1,000 કિલો લાપસી ભક્તજનોને પીરસવામાં આવશે. આ અંગે માહિતી આપતા મંદિરના મહારાજ વિસુદાનંદજીએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુરત સ્ટેશનથી નીકળી રિંગ રોડ અડાજણ થઈ મંદિરે પરત ફરશે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તોને પાણી છાશ જેવા પીણા પીરસવામાં આવશે. તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ.